स्टूडेंट्स, गुड मॉर्निंग। आज आपणे धोरण 5 विषय इंग्लिश गुजराती मध्यम में आज आपणे ग्रेड 5 हेल्पिंग हैंड्स की अंदर पार्ट 3 बनवाना छे के जेनी अंदर आपणे एक्टिविटी 2F थी जे बाकी थी ए आज आपणे पूर्ण करवाना छे। तो चालो शुरुआत करिए। एक्टिविटी नंबर 2F की अंदर तमने केटलाक चित्र आप्या छे, केटलाक स्पेलिंग आपेला छे, ए स्पेलिंग ना आधारे तमारे केटलाक वाक्य आपेला छे, वाक्य वाचन छे एना आधारे नीचे आपेला जवाबमांथी सच्चो विकल्प शोधीने लखवानो छे। तो चालो शुरुआत करिए। पहेलुं छे, ध माउस वॉन्ट्स टू बिल्ड अ हाउस। ઉંદર ને ઘર બનાવવાની ઈચ્છા છે। વેર વિલ હી ગો, તે ક્યાં જશે, કોની પાસે જશે। ટુ ધ એન્જિનિયર, ટુ ધ મેસન એટલે કે કડિયો, ટુ ધ કાર્પેન્ટર એટલે કે ફર્નિચર બનાવવાનો, એન્ડ ટુ ધ બિઝનેસ મેનેજર કોની પાસે જવું પડે જો ઘર બનાવવું હોય તો। એન્જિનિયર, અહીંયા શું જવાબ આવશે, ટુ ધ એન્જિનિયર। The mouse wants to eat fruits. उंदर ने फल खाने इच्छा छे। Where will he go? ये क्या जैसे? To the cook, to the fruit seller, to the grocer, to the vegetable seller and to the mutton seller. तो फ्रूट का वो तो कहीं पर जाओ पड़े, फ्रूट सेलर बड़ा मशले। तो ये तो जाओ से to the fruit seller. टॉकिंग एंड टाइपिंग नोट्स। तो क्लार्क शू कार्य करे,
टॉकिंग एंड टाइपिंग नॉट्स ए बातो करे એટલે કે ચર્ચા કરે શું ટાઈપ કરવાનું છે રહેશે અને જે મહત્વની નોટ્સ હોય જે મુદ્દાઓ હોય એને નોટ કરે ધ મિલ્કમેન ઇઝ ઇન ધ યાર્ડ મિલ્કમેન ક્યાં છે યાર્ડમાં છે ધ શેફર્ડ ઇઝ વિથ ધ હર્ડ 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 એટલે એનિમલ્સનું જે ટોળું હોય ગાયનું ટોળું હોય તો એને શું કહેવાય હર્ડ શું કહેવાય હર્ડ तो सेफर्ड सेफर्ड એટલે ભરવાડ S H E P H E R D सेफर्ड એટલે ભરવાડ ભરવાડ ક્યાં છે વિથ ધ હર્ડ એટલે તેના જે પ્રાણીઓના ઝુંડ છે એની સાથે છે ધ ફ્લ્યુટ પ્લેયર ઇઝ ઇન ધ હિલ ફ્લ્યુટ પ્લેયર વાંસળી વાદક ફ્લ્યુટ પ્લેયર એટલે વાંસળી વાદક વાંસળી વાદક ક્યાં છે ઇન ધ હિલ ઊંચાઈ પર્વત પર પ્લેઇંગ ઇટ ફોર લોંગ લાંબા સમય માટે શું વગાડે છે વાંસળી વગાડે છે ધ ગ્રોસર ઇઝ ઇન ધ ગ્રોસરી ગ્રોસર ગ્રોસર એટલે અનાજ કરિયાણાની જેની દુકાન હોય એ દુકાનદારને કહેવાય ગ્રોસર અને ગ્રોસરી એટલે અનાજ કરિયાણાની દુકાન જી આર ઓ સી ઈ આર ગ્રોસર એટલે અનાજ વેચનાર અને ગ્રોસરી જી આર ઓ સી ઈ આર વાય ગ્રોસરી એટલે અનાજ કરિયાણાની દુકાન ધ ફ્રૂટ સેલર ઇઝ એટ ધ સ્ટોર જે ફ્રૂટ સેલર એટલે કે ફળ વેચનારો સેલર એટલે વેચનારો અને ફ્રૂટ એટલે ફળ ફળ વેચાણ ક્યાં છે સ્ટોલ એટલે કે એના નાનકડી દુકાનમાં છે એન્ડ ધ ટ્રાફિક પોલીસ ઇન ધ ક્રોસ રોડ્સ તો તમને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો કે ટ્રાફિક પોલીસ આપણે જોઈએ છીએ કે સામાન્ય રીતે જ્યાં ત્રણ રસ્તા ચાર રસ્તા પડતા હોય ત્યાં ટ્રાફિક પોલીસ હોય છે એટલે કે ટ્રાફિક પોલીસ જ્યાં રોડ ક્રોસ કરવાનો હોય એ જગ્યા પર ટ્રાફિક પોલીસ ઊભી હોય છે હેલ્પિંગ ટુ ટ્રાફિક ટુ રોડ એટલે કે ટ્રાફિકને હલ કરવામાં મદદ કરે છે તો આ છે એક્ટિવિટી નંબર 4 એ હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી 4 એ સમજ્યા હવે એક્ટિવિટી નંબર 4 એ પરથી તમારે એક્ટિવિટી નંબર 4 બી કરવાની છે તમારે અહીંયા વર્ક એન્ડ પ્રોફેશન મુદ્દેદારો વિશે લખવાનું છે એનો પ્રોફેશન એટલે શું વ્યવસાય છે તે અને એનો પ્લેસ એટલે કે કઈ જગ્યા પર હોય તે તો તમારી બુકની અંદર તમને અમુક આપેલું છે અને અમુક તમારે જાતે ફિલઅપ કરવાનું છે તો મેં અહીંયા તમને લખી અને સમજાવું છું પહેલું પ્રોફેશન છે ધ ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિશિયન ક્યાં હોય ઓન ધ ઇલેક્ટ્રિસિટી કોર ધ ફાર્મર એટલે કે ખેડૂત તમે ચોપડીમાં જવાબ આપ્યો નથી તમારે અહીંયા લખવાનું છે તો શું જવાબ આપે ફાર્મર ક્યાં હોય એટ ધ ફાર્મ ખેતરમાં ધ ટીચર ટીચર એટલે શિક્ષક તમને એનો પણ જવાબ આપ્યો નથી તો ટીચર ક્યાં હોય એટ ધ સ્કૂલ શાળામાં પછી અહીંયા તમને અહીંયા પ્રોફેશન આપ્યું નથી પ્લેસ આપ્યું છે ઓન ધ હિલ તો ઓન ધ હિલ હિલ પર કોણ રહે તો ફ્લ્યુટ પ્લેયર કોણ છે હિલ પર ફ્લ્યુટ પ્લેયર વાંસળી વાદક પછી બીજા વાર પર પ્રોફેશન આપ્યું નથી પણ અહીંયા પ્લેસ આપ્યું છે એટ ધ ગ્રોસરી તો ગ્રોસરી એટલે અનાજ કરિયાણાની દુકાને કોણ હોય તો અનાજ વેચનાર એટલે કે ગ્રોસર હોય એટલે શું આવે ધ ગ્રોસર ધ ડોક્ટર પ્રોફેસર શું છે ડોક્ટર પણ પ્લેસ કરવો હોય ડોક્ટરનું ઇન ધ હોસ્પિટલ અથવા ઇન ધ ક્લિનિક પછી અહીંયા પ્રોફેશન આપ્યું નથી પણ પ્લેસ આપ્યું છે કઈ હોય એટ ધ કોર્ટ તો કોર્ટમાં કોણ હોય જજ માટે આપણે શું લખવાનું ધ જજ એના પછીમાં પણ તમને પ્રોફેશન આપ્યું નથી પ્લેસ તો આપ્યું છે એટ ધ ઓફિસ કેબિન તો ઓફિસ કેબિન ની અંદર કોણ હોય ક્લેર્ક તો અહીંયા લખવાનું ધ ક્લેર્ક
રીતે તમારે એક્ટિવિટી 4 બી કરવાની છે. એના પછી તમને એક્ટિવિટી નંબર 5 આપી છે, બરોબર? તો હવે આપણે જઈશું એક્ટિવિટી નંબર 5 પર. ચાલો શરૂઆત કરીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું એક્ટિવિટી નંબર 5. એક્ટિવિટી નંબર 5 ની અંદર તમને કેટલા પ્રશ્નો આપ્યા છે જેના જવાબ તમારે બુક્સમાં લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે, હુ ઇઝ ધ ડોક્ટર? ડોક્ટર કોણ છે? તમારે તમારા ફેમિલી ડોક્ટર વિશે માહિતી લખવાની. ધારો કે હું અહીંયા લખીશ, મિસિસ નેહા શર્મા ઇઝ અ ડોક્ટર. Where is his or her clinic or hospital? હવે જો તમારા જે ફેમિલી ડોક્ટર છે એનું નામ તમે લખો. છોકરો હોય તો શું આવશે? His. અને ગર્લ હોય તો her. મેં અહીંયા મિસિસ નેહા શર્મા લખ્યું છે એટલે શું આવશે? her. હવે એમનો ક્લિનિક હોય તો ક્લિનિક લખવાનું અને હોસ્પિટલ હોય તો હોસ્પિટલ લખવાનું. તો વેર ઇઝ હર ક્લિનિક? તો તમારે તમારા ફેમિલી ડોક્ટરનું એડ્રેસ લખવાનું કે એટ વડોદરા. વોટ ઇઝ ઇઝ ઇન ધ ડોક્ટર્સ પોકેટ? ડોક્ટરના પોકેટની અંદર શું હોય? તો ડોક્ટરના પોકેટની અંદર શું હોય? સ્ટેટોસ્કોપ. સ્ટેટોસ્કોપથી ડોક્ટર શું ચેક કરે? ધબકારા ચેક કરે આપણા શરીરના. તો અહીંયા તમને પ્રશ્ન આપ્યો છે, વોટ ઇઝ ઇઝ ઇન ધ ડોક્ટર્સ પોકેટ? ડોક્ટરના પોકેટની અંદર, પોકેટ એટલે ખિસ્સું, ડોક્ટરના ખિસ્સાની અંદર શું હોય? તો સ્ટેટોસ્કોપ. એના પછી ક્વેશ્ચન છે, વોટ ઇઝ ઇઝ ઇન ધ ડોક્ટર્સ બેગ? ડોક્ટરની બેગમાં શું હોય? તો આપણને ખબર છે કે આપણે જ્યારે દવા લેવા જઈએ તો ડોક્ટર આપણને શું આપે છે? દવા. તો દવાની ઇંગ્લિશમાં શું કહેવાય? મેડિસિન. શું કહેવાય? મેડિસિન. તો અહીંયા પ્રશ્ન છે કે વોટ ઇઝ ઇઝ ઇન ધ ડોક્ટર્સ બેગ? ડોક્ટરની બેગમાં શું હોય? મેડિસિન. શું હોય? મેડિસિન. પછી છે, હુ ઇઝ અવર પ્રિન્સિપાલ? આપણી સ્કૂલના પ્રિન્સિપાલ કોણ છે? તો અહીંયા તમારે આપણી સ્કૂલના પ્રિન્સિપાલનું નામ લખવાનું છે. કોણ છે? મિસ્ટર સંજય સિંહ રાઠોડ. પછી છે, વેર ઇઝ ધ પ્રિન્સિપાલ? પ્રિન્સિપાલ ક્યાં છે? તો પ્રિન્સિપાલ ક્યાં હોય? પ્રિન્સિપાલ્સ ઓફિસ. પ્રિન્સિપાલની ઓફિસમાં હોય. પછી છે, હુ ઇઝ ઇલેક્ટ્રિશિયન? હવે તમારા ઘરે તમારા પરિચયમાં જે ઇલેક્ટ્રિશિયન હોય એનું નામ લખવાનું છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે હું અહીંયા લખું છું, મિસ્ટર રમણ સોલંકી ઇઝ ધ ઇલેક્ટ્રિશિયન. વોટ ઇઝ ઇન ધ ઇલેક્ટ્રિશિયન પોકેટ? હવે ઇલેક્ટ્રિશિયનના ખિસ્સામાં શું હોય? ઇલેક્ટ્રિશિયન શું રિપેર કરવા આવે? આપણા ઘરે ઇલેક્ટ્રિક વસ્તુ જે બગડી ગઈ હોય એ રિપેર કરવા આવે તો એના ખિસ્સામાં શું હોય? સ્ક્રૂડ્રાઈવર. શું હોય? સ્ક્રૂડ્રાઈવર. તો વિદ્યાર્થી મિત્રો આ હતી એક્ટિવિટી નંબર 5. હવે આપણે જઈશું એક્ટિવિટી નંબર 6 કે જેની અંદર એક સરસ મજાની બુક વિશેની વાર્તા છે. બુક એટલે ચોપડી. ચોપડી વિશેની સરસ મજાની વાર્તા આપેલી છે. તો ચાલો શરૂઆત કરીએ. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ અ બુક. કેમ છો વિદ્યાર્થી મિત્રો? કેમ છો મિત્રો? હું ચોપડી છું. નો નો, આઈ એમ નોટ યોર ટેક્સ્ટ બુક. ના ના, હું તમારી ટેક્સ્ટ બુક નથી. માય કઝિન ઇઝ ઇન યોર ટીચર્સ કબર્ડ. મારી જે કઝિન છે, આ વાત કોણ કહે છે? ચોપડી કહે છે કે મારી જે કઝિન છે એ ટીચર્સ એટલે કે શિક્ષકના કબાટ એટલે કબાટ શિક્ષકના કબાટમાં છે. આઈ એમ નોટ અ નોટિસ બુક. હું નોટિસ બુક પણ નથી. નોટિસ એટલે સૂચના. આઈ એમ નોટ અ વર્ક બુક. હું વર્ક બુક પણ નથી.
Can you guess who am I? Guess એટલે અનુમાન કરવું. શું તમે અનુમાન કરી શકો છો હું કોણ છું? What did you say? તમારું શું કહેવું છે? No dear, I am not an English book. હું ઇંગ્લિશ બુક પણ નથી. That's impressive. Say it loudly. Okay? થોડા મોટેથી બોલો. A story book or a picture book? શું વાર્તાની ચોપડી છો અથવા ચિત્રની ચોપડી છે? No, I am not your English book. I am your but. Yes, your teacher's rights are not in me. હા, પણ જે તમારા શિક્ષક છે એ મારી અંદર નોટ એટલે કે મુદ્દાઓ નોંધ કરે છે. No, I am not a reference book or diary. હું રેફરન્સ બુક અને ડાયરી પણ નથી. Your teacher writes and reads and calculates from me. તમારા ટીચર લખે છે, વાંચે છે અને કેલ્ક્યુલેટ એટલે કે ગણતરીઓ કરે છે. બટ કેન અ બુક બી અ કેલેન્ડર? શું આ બુક કેલેન્ડર છે? નો નો, આઈ એમ નોટ અ કેલેન્ડર. હું કેલેન્ડર પણ નથી. આઈ એમ એન એકાઉન્ટ બુક. હું એકાઉન્ટ બુક છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી નંબર 2 to 6 વિશે ભણ્યા. હવે આગળની એક્ટિવિટી 2 વિશે આપણે નેક્સ્ટ પાર્ટની અંદર ભણીશું. આઈ હોપ, મને લાગે છે કે તમને સમજ પડી હશે. તો ઘરે મહેનત કરજો. ઓકે, થેન્ક યુ.